મંદિરોની નગરી એટલે પાલિતાણા. પાલિતાણા એક એવું સ્થળ છે, એક પૌરાણિક મંદિરોની, જ્યાં આગળ હારમાળા સર્જાયેલી છે. ત્યારે લાગી રહ્યું છે કે છેલ્લા થોડા સમયથી પાલિતાણા અને તેની સાથે સાથે મંદિરો બાબતનો વિવાદ એ પર્યાય થઈ ચૂક્યું હોય એવું લાગી રહ્યું છે. નમસ્કાર મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું અમિત રામાનું છું. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ મંદિરોની નગરી એટલે પાલિતાણા. પાલિતાણા શહેર અને વિવાદ એકબીજાના પર્યાય થઈ ચૂક્યા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી પાલિતાણા શત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર અને જૈન ધર્મની જે પેઢી છે એ વિશે વારંવાર વિવાદ થતો આવ્યો છે. ત્યારે આ વિવાદના મામલે ફરીથી શિવરાત્રિના તહેવાર પર એક નવો વિડિયો સામે આવ્યો છે. જી મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝ આપ તમામની સામે સ્પષ્ટતા કરે છે કે સર્વધર્મ સમભાવની જે નીતિથી જીવનમાં જીવવું જોઈએ એ જ નીતિથી ચાલવું જરૂરી છે. કોઈ પણ બાબતમાં કોઈ પણ વિડીયોના આધારે કોઈનું પણ મૂલ્યાંકન ના કરવું અને પાયાની જે વાત છે એ વાતને વળગી અને સર્વધર્મને સન્માન આપવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝની હર હંમેશા કોશિશ રહે છે. પરંતુ જ્યારે કોઈ પણ વિવાદ આવે છે ત્યારે એ વિવાદના મૂળ સુધી પણ જવું જરૂરી હોય છે. મિત્રો, વાત જાણે એમ છે, મહાશિવરાત્રિના પર્વ પર પાલિતાણાના શેત્રુંજય પર્વત પર આદિ અનાદિકાલથી પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે શિવરાત્રિના દિવસે હવન અને પૂજા કરવામાં આવે છે. એવી જ રીતે આ વર્ષે પણ આ ઉજવણી કરવાના હેતુસર પાલિતાણા કલેક્ટર પાસે પરવાનગી માંગવામાં આવી હતી. જો કે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે દિવસમાં આપને જવાબ મળી જશે, પરંતુ બે દિવસ દરમિયાન કોઈ પણ જાતનો જવાબ ના મળતા સનાતન ધર્મપ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ હતી. આ બાબતમાં ધર્મપ્રેમીઓએ આક્ષેપ કર્યો કે વર્ષોથી થતો હવન આખરે આ પેઢીના ઈશારે બંધ રાખવામાં આવ્યો છે અને આ બાબતના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવરાત્રિના પર્વ પર જ્યારે સનાતન ધર્મપ્રેમીઓ દ્વારા હવન કરવા માટે શેત્રુંજય પર્વત પર મંદિર પરિસરમાં પહોંચતા હતા એ દરમિયાન ત્યાં આગળ શું ઘટનાક્રમ સર્જાયો એ બાબતનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આપ નિહાળો આ વિડીયો, જેમાં શિવરાત્રિના પર્વ પર ત્યાં ઉપસ્થિત રહેલા સનાતન ધર્મપ્રેમીઓ અને પ્રશાસન સાથે શું સંવાદ થયો, નિહાળો આ સમગ્ર વિડીયોમાં. કઈ વાંધો નહીં બાપુ, હવે આ લોકો કઈ લેખિત માં દેતા નથી, લેખિત નથી મૌખિક છે, હવે એના લોકો 50 જણા અહીંયા રંગ મંડપ માં આવી ગયા, બેસી ગયા, આપણા લોકો અહીંયા નથી હવન કરવા દેતા, નથી અહીંયા લોકોની આસ્થામાં વચ્ચે બે ગયા, દર્શન કરવા જાય વચ્ચે બે જાય. તમે પ્રશાસન ના પાડો તો અમારે આવીને નથી કરવાનો, ઈ લોકો ના પાડે નથી કરવાનો, બાપુનું એવું કહેવાનું છે. બોલો સાહેબ, વાત કરી લેજો, પછી પાછો ફોન મેં કઈ પછી પાછો કરવું. સાહેબ ને બોલાવો ને, રાણા સાહેબ, સાહેબ ને કઈ બોલાવો, અહીંયા બાપુ સાથે ફોન ચાલુ છે કે પછી પાછા કે છે. પ્રશાસન ના પાડે નથી કરવાનો અમારે, નિર્ણય તમારે લેવાનો છે કે હા ભાઈ અમે ના પાડવી છીએ. અમારે પ્રશાસન ને કાનૂન ની ઉલ્લંઘન કરીને ઠામું કઈ પણ કરવાનું, અમને સહકાર બધા આપે તો અમારે કરવાનો છે. અને આજ તમે ના પાડો તો આ બધી મહાદેવ ની ખ્યાલ જ છે બધા, મહાશિવરાત્રી. હા, અમારે વિરેશભાઈ આવી ગયા છે. આપણો
ના ના બાપુ નો ફોન ચાલુ છે કે કોઈ ડિસિઝન? હમણાં આપડે હવન કર્યો હતો બાપુ ને, રસ્તો એમાં નડતો હતો અને અહીંયા રસ્તામાં બેઠા હોય તો એ નથી નડતા. હા આપડે હવન ની શરૂઆત કરી ને તો તમે મૂકી દો, હું વાત કરી લઈશ બાપુ, મૂકી દો. આપણે તો કાનૂન ને સાથે જો એને સહકાર જ દેવાનો છે, એ લોકો આપણે સહકાર દે, બરાબર, નીતિ નિયમ આપણે પાડવાના છે. હા બસ આપડે કોઈને નથી પૂછ્યું, ખાલી પ્રશાસન ને પૂછી લેવાનો શું જવાબ છે એ પ્રમાણે આપડે ચાલી છીએ. એ ના પાડે તો આપડે અહીંથી બધું લઈને ઉતરી જઈએ. એવી ચર્ચા થઈ છે. હા એ પરિષદ જ છે, રંગમંડપ આ પરિષદ રંગમંડપ પરિષદ આ રંગમંડપ આ પરિષદ અહીંયા છે. હશે તમે તંકાર જે કહો તમે તમને જેની કીધું હોય કે ભાઈ અહીંયા આપણે આપણો રંગમંડપ છે, બરાબર, મંદિર પ્રસાદ કઈ પણ રંગમંડપ હોય છે, અહીંયા હવન કરવાનો છે કે નથી કરવાનો, તમારા આદેશ નું અમારે પાલન કરવાનું છે. જો તમે ના પાડતા હોય કે ભાઈ અમને કલેક્ટર સાહેબે ના પાડી, ડીએસપી સાહેબે ના પાડી કે કોને ના પાડી, તો અમારે નથી કરવાનું, અમારે કાયદાનું બધું પાલન કરવાનું. તમે એમ કહો કે ભાઈ તમારે નથી કરવાનું એટલે નથી કરવાનું અને નકર અમને કરવા દેવાનું છે. પરિષદ કયું કહેવાય, અમને કોને કહેવા છે ના જવાબ તમને એ સંકલન તમે લઈશું છે, બરાબર, પણ અત્યાર સુધી એનો જવાબ આવ્યો નથી. જે કહેશો એ ડિસિઝન અમે લેશું. તમે એમ કહો કે ભાઈ કલેક્ટર સાહેબ ના પાડે તો નથી કરવો, બોલો, ડીએસપી સાહેબ ના પાડે તો નથી કરવો, બોલો, ના પાડવાનું નથી કીધું. આપણા પરિસરમાં કેટલી સંખ્યા સામે જે પરિસર છે ને આપણું ત્યાં મીટિંગ માં સરકાર ગઈ પરિસર અને આ જગ્યા કહેવાય. આ સંવાદ બાદ જે રીતે સંવાદ થયો ત્યારબાદ શિવ ભક્તો મંદિરમાં પૂજા અને હવન કરવા માટે પહોંચ્યા ત્યારે સામે બેસેલા વ્યક્તિઓ દ્વારા જે નારા લગાવવામાં આવ્યા એ લાગી રહ્યું છે કે કંઈક અંશે ધર્મની અંદર જે આપણો ત્યાગની ભાવના છે, જે સદભાવની ભાવના છે એને વ્યથિત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આપ તમામને જીટીવી ગુજરાત ન્યૂઝ ફરીથી અપીલ કરે છે, કોઈ પણ ધર્મને માન અને સન્માન આપવું એ દરેક જાગૃત નાગરિકની નૈતિક ફરજ છે. ત્યારે આ મામલે કોઈ પણ જાતના વાદ વિવાદ સિવાય કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને સપોર્ટ કરી અને સર્વધર્મ સર્વભાવની આપણે આપણી જે ધર્મ પ્રત્યેની લાગણી છે એને જાળવી રાખીએ. Yeah.
આ નારા બાદ ત્યાં આગળ રહેલા શિવભક્તોમાં પણ ખૂબ જ વેદના જોવા મળી અને શિવભક્તોએ આ બાબતમાં પોતાની વ્યથા શું જણાવી એ પણ જાણો. માર્ગદર્શનથી આ પર્વત ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આપણે શિવરાત્રિ મહોત્સવ ઉજવતા આવ્યા છે, પણ છેલ્લા બે વર્ષથી વિઘ્ન સંતોષી લોકો દ્વારા જે અહીંયા ધાર્મિક જયારે તહેવારો હોય તો ખોટી રીતે વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવી અને અમે આપણા સનાતન ધર્મની પૂજા પાઠ કરવા માટેના જે હોમ હવન કરવામાં આવે છે એમાં અટકાયત કરે છે, અટકાવવામાં આવે છે અને એને શિવભક્તોને ઉશ્કેરવામાં આવે છે. જયારે વહીવટી તંત્ર ઉભું હોય અમે હંમેશા સુલેહ શાંતિ અને કાયદાને માન આપતા આવ્યા છીએ અને અમારી જયારે આ મહાપર્વ ઉપર આ નીલકંઠના પ્રદેશની અંદર સરસ મજાની શિવરાત્રિ મહોત્સવ ઉજવાતો હોય ત્યારે ખોટી રીતે આ લોકો પોતાની રીતે આવીને વચ્ચે બેસીને પોતાની જૈન પદ્ધતિથી જે પાઠ પૂજા કરવા માટે છે અડચણરૂપ બને છે, તો આવા લોકોને બે વર્ષથી જે ખોટી કનેગત કરે છે અને તાત્કાલિક રીતે એની ઉપર જે પણ કાયદેસર કાર્યવાહી કરવી પડે એ કરવાની જરૂરી બને છે અને આ માટે અમે પણ જૂના સનાતન ધર્મના અખાડા પરિષદના સાધુ સંતોને પણ આ બાબતે અમે ચર્ચામાં છીએ અને વાતમાં પણ છીએ, એને પણ કીધું છે કે શિવરાત્રિ બાદ જે પણ કરવું પડશે એના માટે અમે તૈયાર છીએ. તો ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે જે આ છેલ્લા બે વર્ષથી શત્રુંજી પર્વત ઉપર નીલકંઠ મહાદેવ મંદિરના મહાશિવરાત્રી પર્વત ઉપર જે અડચણરૂપ બની રહ્યા આવા લોકોને સરકારશ્રી અને વહીવટીતંત્ર બંને વ્યવસ્થિત અને જાણ આપીને કાંઈ જગ્યાએ કરે. કોણ આવી ગયો? બોલો બોલો. વાંધો. સનાતન ધર્મ કી જય. આપણું નીલકંઠ મહાદેવ મંદિર છે, શિવજી પર્વત ઉપર આવેલું છે. આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને આ પટાંગણમાં અમે અહીંયા જે શિવરાત્રી નિમિત્તે જે અહીંયા હવન કરવાના હતા તે આ જે જગ્યા છે આ જગ્યામાં જે હવન કરવાના હતા તે હવન ન થવા દીધો અને કે ભાઈ તમે જે તમારી પૂજા કરવાની હોય તે કરીને અહીંયા જાઓ, બીજું કાંઈ કરતા નહીં, આ બધા અહીંયા બેસી ગયા છે, અમને હવન પણ કરવા નથી દીધો, અહીંયા પ્રસાદી વિતરણ પણ કરવા નથી દીધું, પૂજા કરી અમે ખાલી જવાના છીએ. આ તમે જોઈ લો છો કે ભાઈ ભાઈ હવનમાં બધા જ આપણા છે અને આપણે જ છીએ બધા, પણ છતાં હવનની શું કામ ના પડે છે એ કઈ ખબર પડતી નથી. અમતા ભાઈ સારાની વાત કરતા હોય છે, અહીંયા આવીને મહાદેવની જય પણ બોલતા હોય છે, પણ આ લોકોને શું મનમાં હોય કોને ખબર. એટલે બધા જે લોકોને ખ્યાલ હોય કે જે આપણું મહાદેવનો પરિષદની સામે જ કે જે હવન અમે પૂંજા પણ કરતા થતો હોય કે અહીંયા સૂત્રો સાર થતા હતા કે પૂંજા પણ પૂંજામાં પણ બાધા પડે એવી રીતે સૂત્ર સાર થતા હતા, નહીં પૂંજા કરવા દેવાની પૂંજા બ્રાહ્મણો બોલતા હતા તો પણ એમાં તાણીને જો અત્યારે પણ સાંભળતા હશો તમે કે સૂત્ર સાર થાય છે. એટલે આપણે અહીંયા કંઈ પણ જે કાર્યક્રમ કરવી એ વિઘ્નના બાધારૂપ અહીંયા લોકો આવે છે અને લોકો જે આ કાર્યક્રમ બંધ રહે એવું જ ઈચ્છતા હોય છે. જય નીલકંઠ મહાદેવ, જય સનાતન ધર્મ. તો દર્શક મિત્રો, જે રીતે શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવના હવન માટે સંવાદ થયો, વિવાદ થયો, શિવભક્તો મંદિર પરિસરમાં પૂજા કરવા પહોંચ્યા ત્યારે સામે જે રીતે નારા લાગી રહ્યા હતા ત્યારે કંઈક અંશે એવું પણ લાગી રહ્યું છે કે આ વિવાદ હજી પણ શમશે નહીં. ધર્મના ગુરુઓ અને અખાડાના સાધુઓ દ્વારા પણ ગત વર્ષ દરમિયાન આ બાબતની એક મિટિંગ કરવામાં આવી હતી અને તમામ બાબતોની અંદર સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ શિવરાત્રિના પર્વ પર હવન કરવા બાબતમાં ફરીથી એક વિવાદ ઉભો થયો છે. જીટીવી ગુજરાત ન્યૂઝ આપને અપીલ કરે છે, તમામ ધર્મ અને તમામ સમાજના લોકો એકત્ર થઈ અને બેસી અને કોઈ પણ બાબતનો સુલેહપૂર્વક ઉકેલ આવે એ બાબતમાં સુરુચિપૂર્ણ નિર્ણય લેવાય એવી જીટીવી ગુજરાત ન્યૂઝ આપ તમામને અપીલ કરે છે.